વિદ્યાર્થી મિત્રો કેવી ક્લાસિક ની YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો માં આપણે જોવાના છીએ ધોરણ 8 ના ચેપ્ટર નંબર 1 કયા વિષય નું, તો કે સામાજિક વિજ્ઞાન વિષય માં ચેપ્ટર નંબર 1 જેનું નામ છે ભારત માં યુરોપિયન પ્રજા નું આગમન। અને હા વિદ્યાર્થી મિત્રો આપણે આનાથી પહેલા એટલે કે હાલ માં તો એકમ કસોટી ના વિડિયો અપલોડ કર્યા હતા, પરંતુ તે પહેલા આપણે ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 જે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આ ચેપ્ટરનો ભાગ નંબર 1 અપલોડ કરેલો છે। અને મિત્રો એની વાત કરીએ તો ટૂંકમાં એનું રિવિઝનમાં હું તમને એટલું કહી શકું કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાની જરૂર શા માટે ઊભી થઈ, પછીના મુખ્ય કારણ તો કે ભાઈ એના પછી ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવા નીકળ્યો। ક્રિસ્ટોફર કોલંબસ આકસ્મિક રીતે ભારતને બદલે ક્યાં જઈ ચડ્યો, અમેરિકા પહોંચી ગયો। અમેરિકામાં જે જીવો ત્યાં સુધી એમ જ માન્યો કે આપણે ભારત શોધી લીધું, પરંતુ વાસ્તવમાં તેને ભારત શોધ્યું નહોતું। તો ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીજા નંબરનું વિડીયો ઝડપનાર કોણ, તો કે એ હતો વાસ્કો દ ગામા, કયા દેશનો રહેવાસી, પોર્ટુગલ દેશનો રહેવાસી। નોટ ડાઉન કરતા જજો, ટૂંકમાં રિવિઝન છે એટલે સંપૂર્ણ ચેપ્ટર સમજાઈ જાય। ચાલો, પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા ભારત આવવામાં સફળ રહ્યો, કારણ કે એક હિન્દી ખાલસીની મદદથી। કયો હિન્દી ખાલસી, નામ છે મોહમ્મદ ઇબ્ન મજીદ। આ માત્ર તમને ભાગ 1 નું રિવિઝન કરાવું છું, અને જો વિસ્તૃતમાં તમારે માહિતી જોતી હોય તો તમારે ભાગ નંબર 1 જોવાનો રહેશે। ચાલો હવે આપણે વાત કરીએ બંગાળમાં અંગ્રેજોનો વેપાર, આ ટોપિક થી આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો બંગાળમાં અંગ્રેજોનો વેપાર છે એ ઈસવીસન 1651 માં બંગાળમાં હુગલી નદીના કાંઠે આ વેપાર કરવાની શરૂઆત કરે છે। હવે મિત્રો ત્યાં કોઠીઓ સ્થાપે છે, કિલ્લાઓ બાંધે છે, અને કિલ્લાઓના રક્ષણ માટે સૈનિકો પણ રાખે છે। હવે માન્યું કે ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલે કરવેરા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લે છે। તો આ અંગ્રેજોની જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તે બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની છૂટ પણ મેળવી લે છે, પરંતુ મિત્રો બનતું એવું હતું કે કરમુક્ત વેપાર કરવાની છૂટ માત્ર કંપનીને હતી, પરંતુ ત્યાંના અધિકારીઓ અંગ્રેજ અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા અને આ વ્યક્તિગત વેપારનો પણ એ લોકો ટેક્સ એટલે કે કર આપતા નહીં। તો બંગાળની કરવેરાની આવક શું થઈ જાય છે ભાઈ, તો કે ઘટી જાય છે। બંગાળમાં કરવેરાની આવક ઘટી જાય છે, જેના પરિણામે મુર્શિદ અલી ખાન શું કરે છે, તો કે એનો વિરોધ કરે છે। અને જો મિત્રો વિરોધ થયો એટલે અંગ્રેજોને પસંદ ના આવ્યું, વાદ વિવાદ થયો, હવે વાદ વિવાદ વધતો જ ગયો અને એનું પરિણામે 1757 માં પ્લાસીનું યુદ્ધ થાય છે। તો ચાલો મિત્રો હવે માહિતી મેળવીએ પ્લાસીના યુદ્ધ વિશેની। તો વિદ્યાર્થી મિત્રો પ્લાસીના યુદ્ધની વાત કરીએ તો સૌપ્રથમ પ્લાસીના યુદ્ધની ઘટના ક્યાંથી ચાલુ થઈ છે, તો કે મુર્શિદ અલી ખાને આપણે જોયું હમણાં કે મુર્શિદ અલી ખાને શું કર્યો હતો ભાઈ, તો કે અંગ્રેજોનો વિરોધ કર્યો હતો। કારણ કે શા માટે વિરોધ કર્યો હતો, કે કરવેરાની આવક ઓછી થઈ ગઈ હતી એટલા માટે। ચાલો હવે આપણે પ્લાસીના યુદ્ધમાં જોઈએ, તો કે 1756 માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બને છે। હવે મિત્રો સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બને છે, અંગ્રેજોને જરાય પસંદ હતું નહીં, એટલે અંગ્રેજોએ શું કર્યું, તો કે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને તેના હરીફોને મદદ કરી। હવે તમને ખબર છે મિત્રો એના હરીફો એટલે એના દુશ્મન રાજાઓ, એને શું કરી, મદદ કરી, એટલે નવાબે કંપનીને રાજ્યની બાબતમાં દખલ ન કરવાનું કહી કે તમે રાજ્યની બાબતમાં દખલ કરો નહીં, પરંતુ આ તો અંગ્રેજો હતા, સમજે એવી પ્રજા થોડી હતી। ચાલો એને શું કર્યું, જો બંગાળના નવાબે વાત કરી કોને, તો કે સિરાજ ઉદ્દૌલા, એને કહ્યું કે ભાઈ તમે કાયદેસર કર ભરો અને વેપાર કરો, શરતોનું પાલન કરો, પરંતુ અંગ્રેજો આનો બાબતનો વિરોધ કરતા રહ્યા, કોઈ પક્ષે સમાધાન માટે તૈયાર ન થતા। નવાબે શું કર્યું ભાઈ, તો કે 30,000 સૈનિકો સાથે, યાદ રાખજો મિત્રો 30,000 સૈનિકો સાથે અંગ્રેજો કોઠીઓ તોડી નાખવા માટે અને વાડાઓ સળગાવી દીધા, કોને, સિરાજ ઉદ્દૌલાએ, કોના સળગાવ્યા ભાઈ, તો કે અંગ્રેજોને। પરંતુ મિત્રો અંગ્રેજો પણ હાર માને એવા નતા, એટલે અંગ્રેજોએ શું કર્યું, તો કે અંગ્રેજોએ રોબર્ટ ક્લાઇવ ની આગેવાનીમાં વળતો હુમલો કર્યો। હવે મિત્રો તમે કોકને બે ઝાપટ મારો તો એ પણ તમને બે થપ્પડ મારશે ને, ચાલો વધારે પણ મારશે, બરોબર। હવે અંગ્રેજોએ પણ એવું કર્યું કે બંગાળના નવાબે શું કર્યું, તો કે એની કોઠીઓ તોડી નાખી, વાવણો સળગાવી દીધા, એટલે અંગ્રેજોએ વળતો હુમલો કર્યો, તો સિરાજ ઉદ્દૌલા
બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી અને આ રોબર્ટ ક્લાઇવે તેને શું કર્યું? રાજી કરી લીધો. હવે પ્લાસીનું યુદ્ધ થયું તો શું થવાનું હતું ભાઈ? નિશ્ચિત હતું, કારણ કે સેનાપતિ રાજી કરી લીધો હતો, બરાબર ને? બંગાળના નવાબ બનાવીને. તો પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થાય છે અને આમ ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થાય છે. મિત્રો, આ ટોપિકમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે, ગવર્નમેન્ટ એક્ઝામ થી લઈ અને ઘણી બધી એક્ઝામમાં આ પ્રશ્ન આવા આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું? તો કે સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે લડાયું. કોની આગેવાની હેઠળ? અંગ્રેજોમાં કોની આગેવાની? તો ખાસ નામ યાદ રાખજો મિત્રો, રોબર્ટ ક્લાઇવની. ચાલો હવે આપણે જોઈએ અંતિમ ટોપિક, બક્સરની લડાઈ. તો કે મિત્રો, પ્લાસીના યુદ્ધ પછી મીર જાફર બંગાળનો નવાબ બને છે, જે રોબર્ટ ક્લાઇવે તેને લાલચ આપી હતી એ મુજબ એની જરૂરિયાતને સંતોષી. એટલે પ્લાસીના યુદ્ધ પછી બંગાળનો નવાબ કોણ બન્યો? આ પ્રશ્નનો જવાબ બનશે મીર જાફર. ચાલો તેના પછી, પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે પણ કંપનીનો વિરોધ કર્યો, એટલે અંગ્રેજોને આ પસંદ આવ્યું નહીં. તો અંગ્રેજોએ શું કર્યું કે તેથી કંપનીએ તેને દૂર કરી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મીર જાફરે વિરોધ કર્યો તો કંપનીનો, એટલે કંપનીને પસંદ આવ્યું નહીં. એટલે શું કર્યું અંગ્રેજોએ? તો કે મીર જાફરને હટાવી દીધો અને મીર કાસિમને લાવી દીધો. ચાલ હવે મીર કાસિમને લાવ્યા તો બન્યું શું? તો કે મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો, હવે એ ભાઈ પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. ચાલ એવું લાગતા, કંપનીને એવું લાગ્યું કે મીર કાસિમ પણ હવે આપણે પરેશાન કરે છે. તો એવું લાગતા ઈસવીસન 1764માં, ખાસ મિત્રો આ સાલ યાદ રાખવાની છે, ઈસવીસન 1764માં બક્સરની લડાઈ થઈ અને ફરીવાર બક્સરની લડાઈમાં કોનો વિજય થાય છે? અંગ્રેજોનો. અને મીર કાસિમ હારી જાય છે. મીર કાસિમ હારે છે એટલે ફરીવાર મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યા છે. તો મિત્રો, પ્રશ્ન એવો પૂછાઈ શકે કે બંગાળમાં બીજી વખત બંગાળનો નવાબ કોણ બન્યો? તો કે બે વખત બંગાળનો નવાબ બનનાર વ્યક્તિનું નામ મીર જાફર. બક્સરની લડાઈમાં હારનાર કયો રાજા હાર્યો હતો? તો કે મીર કાસિમ. પ્લાસીના યુદ્ધમાં, ચાલ હા, પ્લાસીના યુદ્ધમાં કોણ હાર્યું હતું ભાઈ? તો કે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાનો હાર થઈ હતી. કોના દગાના કારણે? તો કે મીર જાફરના દગાના કારણે. ફરીથી મીર જાફર ચૂંટુકમાં રિવિઝન. મીર જાફર બંગાળનો નવાબ બન્યો, કંપનીએ વિરોધ કર્યો, કંપનીનો વિરોધ કર્યો કોને? મીર જાફરે. એટલે કંપનીએ ઉતારી અને મીર કાસિમને શાસનમાં લગાવ્યો. પરંતુ મીર કાસિમ પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. અંતે શું કર્યું? 1764માં બક્સરની લડાઈ થઈ અને ફરીવાર મીર જાફર બંગાળનો નવાબ બને છે. આમ ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થાય છે અને ત્યારબાદ રોબર્ટ ક્લાઇવ ખુદ બંગાળના નવાબ બની બેસે છે. અને આમ બંગાળથી શરૂ થયેલા શાસનને ભારતને ગુલામીની જંજીરમાં ધકેલી દેવાય છે. અને હા મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને ટૂંકમાં રિવિઝન માટે આવા વિડીયો હું તમારા માટે બનાવતો રહું.